ચાલો ગઈકાલે આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પૂર્ણાહુતિ કરેલી. આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રિન લિપજ કઈ રીતે મળે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ ના ઉમેરણથી યોગશીલ બાયસલ્ફાઇટ લિપજ કઈ રીતે મળે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉમેરણથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ નિપજ કઈ રીતે મળે, આલ્કોહોલ સંયોજનના ઉમેરણથી હેમી એસિટાલ એસિટાલ અને ઇથિલિન ગ્લાયકોલ કિટાલ સંયોજન કઈ રીતે મળે, તેમજ એમોનિયા અને તેના જુદા જુદા વ્યુત્પન્નોના ઉમેરણ બાદ વિલોપન પ્રક્રિયા થઈ અને કઈ રીતે જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરેલ. આજે આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની બીજી પ્રક્રિયાની ચર્ચા કરીએ. તો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો માટે બીજી અગત્યની પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની રિડક્શન પ્રક્રિયાને પ્રાપ્ત થતી નિપજોને આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલી પ્રક્રિયા છે રિડક્શન દ્વારા આલ્કોહોલ નિપજ. જ્યારે આપણે આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનની જુદા જુદા રિડક્શન કરતા પદાર્થ જેવા કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 એના વડે રિડક્શન પ્રક્રિયા કરીએ, અથવા તો આલ્ડિહાઇડ કે કીટોન ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરીએ. ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ એટલે નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં ડાય હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાથી આલ્ડિહાઇડ નું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન સંયોજન નું રિડક્શન થઈ દ્વિતીય આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, જેની ચર્ચા આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં કરેલી હતી. એટલે આપણે ફરીથી એની વિસ્તારથી ચર્ચા કરતા નથી, પરંતુ આ પ્રક્રિયાની અંદર બીજી એક અગત્યની જે વાત છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ નીટ માટે આ બાબત ખાસ અગત્યની છે. જ્યારે તમે આલ્કોહોલ સંયોજનનું નિર્માણ કરતા હોય, એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન કરતા હોય અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે લીધેલા આલ્ડિહાઇડ કે કીટોનમાં જો કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય તો આ કાર્બન કાર્બન દ્વિબંધ એ અસર પામતો નથી, એટલે કે એનું રિડક્શન થતું નથી. બરાબર, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરો ત્યારે. પરંતુ આપણે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાની અંદર જે કાર્બન કાર્બન દ્વિબંધ હોય એ પણ રિડક્શન પામતો. બરાબર, આ બાબત એક આપણે એક્સ્ટ્રા તરીકે ખાસ યાદ રાખવાની રહે છે. આથી રિડક્શન દ્વારા આલ્કોહોલ નિપજ મળતી હોય એવી પ્રક્રિયા. હવે આપણે જોઈએ રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય એવા પ્રકારની પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયાની અંદર બીજો ભાગ રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન નિપજ. આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની ચર્ચા આપણે હાઇડ્રોકાર્બન પ્રકરણની નીટ લેક્ચરની અંદર આલ્કેન સંયોજનોની બનાવટ વખતે કરેલ, એટલે આનો પણ આપણે અગાઉ અભ્યાસ કરી જ લીધો છે, છતાં આપણે ફરીથી એની ચર્ચા કરીશું. એની અંદર આપણે બે રિડક્શન પ્રક્રિયાની ચર્ચા કરીશું. પહેલા લઈએ ક્લેમન્થન રિડક્શન પ્રક્રિયા.
ક્લેમન્સન રિડક્શન, ક્લેમન્સન રિડક્શન પર પ્રક્રિયા કરવા માટે ક્લેમન્સન પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે, જેમાં ઝીંક સરંજ, ઝીંકનો મર્ક્યુરી સાથેનો એમાલગમ અથવા સરંજ અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનની ઝીંક સરંજ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું, ત્યારે પ્રક્રિયા થઈ અને કાર્બોનિલ સમૂહ છે એનું રિડક્શન મિથિલિન એટલે કે CH2 સમૂહમાં થાય છે. આ પ્રક્રિયાને ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ કોઈ પણ આલ્ડિહાઇડ સંયોજન, આ આલ્ડિહાઇડ સંયોજનની અંદર સી દ્વિબંધ O હાજર હશે. આને આપણે કીટોન તરીકે લઈએ ત્યારે એની સાથે બંને આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલા. તો આલ્ડિહાઇડ કે કીટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહ ઝીંક સરંજ એટલે આ ZnHg અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન કરીશું, તો પ્રથમ ઝીંક સરંજ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ સક્રિય હાઇડ્રોજન ઉત્પન્ન થાય કે જે આ કાર્બોનિલ સમૂહ છે એમાંથી ઓક્સિજન દૂર કરે અને હાઇડ્રોજન ઉમેરે અને એનું રૂપાંતર CH2 એટલે કે મિથિલિન સમૂહમાં કરે છે. કાર્બોનિલ સમૂહનું રિડક્શન મિથિલિન સમૂહમાં થાય છે એટલે આપણને નિપજ તરીકે હાઇડ્રોકાર્બન નિપજ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે પ્રક્રિયાની અંદર આલ્ડિહાઇડ કે કીટોન કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો કાર્બન કાર્બન દ્વિબંધ રિડક્શન પામે છે અને આપણે જાળવી શકતા એટલે એનું રૂપાંતર CH2 CH2 માં થઈ જાય. બરાબર, કાર્બોનિલ સમૂહ તો મિથિલિન સમૂહમાં રિડક્શન પામે જ, સાથે સાથે કાર્બન કાર્બન દ્વિબંધ પણ રિડક્શન પામી જાય. તો આ ક્લેમન્સન રિડક્શન થયું. આવું નવું બીજું રિડક્શન લઈએ. રિડક્શન થાય અને હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય એવી બીજી પ્રક્રિયા એ પ્રક્રિયા છે વુલ્ફ કિસ્નર રિડક્શન. વુલ્ફ કિસ્નર રિડક્શન પ્રક્રિયા. વુલ્ફ કિસ્નર રિડક્શન પ્રક્રિયામાં આપણે આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનની સૌ પ્રથમ હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરીએ છીએ. પ્રથમ તબક્કાની અંદર હાઇડ્રેજીન, હાઇડ્રેજીન એટલે આપણે જાણીએ છીએ NH2 NH2, બરાબર, એની સાથે પ્રક્રિયા કરીએ છીએ. એની સાથે પ્રક્રિયા થયા બાદ આપણે જે નિપજ પ્રાપ્ત થાય એ નિપજની રાસાયણિક પ્રક્રિયા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકની હાજરીમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ છીએ. ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા દ્રાવકની હાજરીમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એને ગરમ કરવામાં, તો એમાં પણ કાર્બોનિલ સમૂહનું રિડક્શન મિથિલિન સમૂહમાં થાય અને હાઇડ્રોકાર્બન નિપજ મળે. પ્રક્રિયાને વુલ્ફ કિસ્નર રિડક્શન પ્રક્રિયા એવા નામથી ઓળખવામાં આવે. આપણે એના માટે સમીકરણ બતાવીએ. તો આ કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ પણ આલ્ડિહાઇડ અથવા કીટોન એની પ્રથમ તબક્કામાં આપણે પ્રક્રિયા કરીશું હાઇડ્રેજીન સાથે NH2 NH2. આ પ્રક્રિયા હકીકતમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય અને પછી ઉમેરાણ બાદ પાણીના અણુનું વિલોપન થાય. બરાબર, એ પ્રક્રિયા ગઈકાલે આપણે જોયું હતું કે કઈ રીતે શોર્ટ રીતે લખાય કે ભાઈ અહીંયા જે NH2 NH2 છે એમાં બે NH2 સમાન છે એટલે કોઈ પણ એક NH2 માં નાઇટ્રોજન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન અને કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન આ પાણી તરીકે કાઢી નાખો એટલે સીધી નિપજ લખી શકાય.
એટલે આવું થાય સી દ્વિબંધ, ઓ કાઢી એન થી જોડી દો, એન એના બે હાઇડ્રોજન તો પાણી ના અણુમાં કાઢી નાખા અને બાકી બધું એનએચ આવી નિપજ મળે. આ નિપજ ને આપણે હાઇડ્રેજોન તરીકે ઓળખીએ. હવે આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ મટી નિપજની આપણે ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા દ્રાવકની હાજરીમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા મિશ્રણને 453 થી 673 કેલ્વિન જેટલા ગાળાની અંદર ગરમ કરવામાં એટલે ડાય નાઇટ્રોજન વાયુ દૂર થઈ અને મૂળ આલ્ડિહાઇડ કે કિટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રિડક્શન થઈ જાય એટલે હાઇડ્રોકાર્બન આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે પ્રક્રિયામાં કાર્બન કાર્બન ત્રિબંધ, જો આપણે લીધેલા આલ્ડિહાઇડ કે કિટોનમાં કોઈ કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો સી ત્રિબંધ સી એ અસર પામતો નથી અથવા એનું રિડક્શન થતું નથી, માત્ર ને માત્ર કાર્બોનિલ સમૂહ હોય એનું જ મિથિલિન સમૂહમાં રિડક્શન થાય. કાર્બન કાર્બન ત્રિબંધ વુલ્ફ કિસ્નર રિડક્શન પ્રક્રિયાની અંદર અસર પામશે નહીં એ આપણે જાળવી શકીએ છીએ. એટલે રિડક્શન પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયાઓની અંદર એવું છે, રિડક્શન થઈ અને આલ્કોહોલ નિપજ બનતી હોય ત્યારે અને રિડક્શન થઈ અને હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય ત્યારે. તો આ થઈ એલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોની રિડક્શન પ્રક્રિયાની ચર્ચા. ચાલો આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો કયો, નહીતર પછી આપણે એના પછીની પ્રક્રિયા શરૂ કરી. ચાલો હવે ત્રીજી પ્રક્રિયા લઈ. ત્રીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા. આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો છે એ ઓક્સિડેશન પ્રક્રિયાની બાબતમાં એકબીજાથી જુદા પડે છે, એટલે કે બંનેની ઓક્સિડેશન પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે. જો આપણે આલ્ડિહાઇડ સંયોજનના ઓક્સિડેશનની વાત કરીએ તો આલ્ડિહાઇડ સંયોજનો ખૂબ જ સરળતાથી ઓક્સિડેશન પામે છે કારણ કે એમાં કોઈ વધારાના બંધો તૂટતા નથી અને કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થ હોય, નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ લ્યો અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ લ્યો, એની હાજરીમાં જ્યારે આલ્ડિહાઇડ ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે આલ્ડિહાઇડ સંયોજન એ સરળતાથી ઓક્સિડેશન પામી અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ ઉત્પન્ન કરે છે. એટલે એમાંથી એના જેટલી જ કાર્બન સંખ્યા ધરાવતો હોય એવો કાર્બોક્સિલિક એસિડ આપણને નિપજ તરીકે મળે. તમે ઓક્સિડેશન કરતા તરીકે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પર મેંગેનેટ, ક્રોમિક એસિડ અથવા કોઈ પણ નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી શકો કે જેમાં ટોલન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયકનો પણ સમાવેશ થાય છે કે જેની ચર્ચા આપણે હજુ આગળ હમણાં જ કરીશું. બરાબર, તો આવા કોઈ પણ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી શકાય. આપણે એની સામાન્ય પ્રક્રિયા બતાવીએ તો આ રીતે લખી શકાય કે આલ્ડિહાઇડ સંયોજન આ CHO એનું કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો અનુવર્તી એટલે કે એના જેટલી કાર્બન સંખ્યા ધરાવતો હોય એવો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે. બરાબર, આ આલ્ડિહાઇડના ઓક્સિડેશનની વાત થઈ. પરંતુ જો આપણે કિટોનના ઓક્સિડેશનની ચર્ચા કરીએ તો કિટોન સંયોજનનું ઓક્સિડેશન છે એ આપણે ઉગ્ર પરિસ્થિતિમાં કરવાની જરૂર પડે છે. સામાન્ય રીતે નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ એ કિટોન સંયોજનનું ઓક્સિડેશન કરી શકતા નથી, માત્ર ને માત્ર ઉગ્ર પરિસ્થિતિમાં.
પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઊંચા તાપમાને જ કિટોનનું ઓક્સિડેશન શક્ય છે. એટલે કિટોનનું ઓક્સિડેશન કરવા માટે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા તો એસિડિક કે બેઝિક માધ્યમમાં KMnO4 અથવા તો ક્રોમિક એસિડનો ઉપયોગ કરવો જરૂરી બને છે. અને એની હાજરીમાં જ્યારે કિટોન સંયોજનનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે કિટોન સંયોજનમાં કાર્બોનિલ સમૂહના કાર્બન એટલે કે કાર્બોનિલ કાર્બન અને એના પડોશી કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે. હવે કિટોનની અંદર કાર્બોનિલ કાર્બનના બે પડોશી કાર્બન હોય એટલે કોઈ પણ બંધ તૂટી શકે અને એ બંધ તૂટવાને કારણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના મિશ્રણ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. અને મળતા જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હોય એમાં કાર્બન પરમાણુની સંખ્યા જે મૂળ અથવા જનક કિટોન હોય એના કરતા હંમેશા ઓછી હોય છે, કારણ કે એ તૂટી કિટોનનો તૂટી અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનેલા હોય અને તેથી જ એમાં કાર્બન પરમાણુની સંખ્યા હંમેશા મૂળ કિટોન કરતા કેવી હશે, ઓછી જ હશે. આપણે કોઈ એક સામાન્ય કિટોન લઈ અને એમાંથી કઈ રીતે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળે એની ચર્ચા કરી. ધારો કે આપણે એક આવો કિટોન સંયોજન લઈએ છીએ જેમાં કાર્બોનિલ સમૂહ સાથે બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ CH2R અને CH2R' જોડાયેલા છે. આ કોઈ એક કિટોન છે જેનું ઉગ્ર પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરીએ એટલે આ ઓક્સિડેશન દરમિયાન જે કાર્બોનિલ સમૂહ છે સી દ્વિબંધ ઓ અને એના કોઈ પણ પડોશી કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. હવે ક્યાં બંધ તૂટે છે એને દર્શાવવા માટે હું કિટોનમાં એ પડોશી કાર્બન અને કાર્બોનિલ સમૂહને નંબરિંગ આપી દઉં કે ભાઈ આ 1, 2 અને 3 બરાબર. જો આખો અણુ હોય તો તમે IUPAC મુજબ જે આખી શૃંખલાને નંબરિંગ આપતા હોય એનો ઉપયોગ કરી શકો. તમે અહીંથી એ નંબર આપી શકો 1, 2, 3, 4, 5 બરાબર. પણ બંધ કયો તોડવાનો, તો કે કાર્બોનિલ સમૂહ અને એના પડોશી કોઈ પણ કાર્બન વચ્ચે તમે એવું દર્શાવી શકો કે આ બંધ તૂટે છે બરાબર. C1 અને C2 કાર્બન વચ્ચેનો બંધ આમાં આપણે તૂટે છે એમ કહીશું. E છેદન ને હું A નામ આપી દઉં કે આ A બંધ તૂટે છે, A છેદન પ્રક્રિયા થાય છે. તો E પ્રક્રિયાથી કઈ નિપજ બનશે, આ A છેદન છે કારણે બનતી નિપજ બરાબર. તો એના કારણે આ બે ટુકડા થયા, એક ટુકડો થયો RCH2 અને બીજો ટુકડો થયો RCH2CO. તો એ બંને ટુકડા કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય છે. RCH2 એમાંથી જે કાર્બોક્સિલિક એસિડ બનશે એ RCOOH કહેવાય. RCH2CO એમાંથી જે કાર્બોક્સિલિક એસિડ બનશે એને આપણે લખીએ કે RCH2COOH બરાબર. અહીંયા કુલ 1, 2, 3, 4 અને 5 ઘટકો છે તો આમાં 5 જ ઘટક થવા જોઈએ, 1, 2, 3, 4 અને 5. હવે આપણે એવું જરૂરી નથી કે આ C1 અને C2 વચ્ચેનો જ બંધ તૂટે. આ જે નિપજ મળી એ કેવી રીતે મળી આપણે કહી શકીએ, તો કે C1 C2 બંધ તૂટવાથી. એવું પણ બની શકે કે C2 અને C3 વચ્ચેનો બંધ તૂટે, આ C2 અને C3 વચ્ચેનો બંધ તૂટે તો એને હું બી છેદન કહું માની લો બરાબર. તો આ બી છેદન એના કારણે કઈ નિપજો બની શકે, C2 અને C3 વચ્ચેનો બંધ તૂટે બે ટુકડા થાય RCH2 અને RCH2CO. તો એમાંથી જે કાર્બોક્સિલિક એસિડ બને આ રીતે લખી શકાય RCH2COOH અને વત્તા RCOOH. એ જે બહેના છે એ C2 C3 બંધ તૂટવાથી બહેના છે અથવા તો બી છેદન ને કારણે થયા બરાબર. તો આ રીતે આપણે આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો છે એની ઓક્સિડેશન પ્રક્રિયાને દર્શાવી શકીએ. ચાલો આ સામાન્ય ઓક્સિડેશન ની બાબતની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પેલા પૂછી જોવો, પછી આપણે
જે ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ છે કે જેના દ્વારા આપણે આલ્ટીઆઇડ અને કીટોન સંયોજનોને ઓળખી શકીએ છીએ કે એવી જુદી જુદી પ્રક્રિયાની ચર્ચા કરી. ચાલો રેડી, તો હવે આ ઓક્સિડેશન પ્રક્રિયાઓની અંદર આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની પરખ કરવા માટે પ્રયોગશાળામાં કેટલીક અગત્યની પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. બરાબર, જે મોસ્ટ આઈએમપી હોય એવા પ્રકારની પ્રક્રિયાઓ છે એની હવે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલા જે આપણે ચર્ચા કરીશું એ પ્રક્રિયા છે ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટીને રજત દર્પણ કસોટી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. રજત દર્પણ કસોટી, રજત નો અર્થ થાય ચાંદી અને દર્પણ એટલે અરીસો. એટલે ચાંદીનો અરીસો ઉત્પન્ન થતી હોય એવા પ્રકારની પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયા દરમિયાન ચાંદીના અરીસા જેવી રચના બનશે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ, અને તેથી પ્રયોગશાળામાં પરખ કરવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાની અંદર આપણે ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ. ટોલેન્સ પ્રક્રિયક, ટોલેન્સ એક રસાયણ શાસ્ત્રીનું નામ છે, એને આ કસોટીની સમજૂતી આપેલી છે અને એના આધારે આપણે પ્રક્રિયકને ટોલેન્સ પ્રક્રિયક કહીએ. ટોલેન્સ પ્રક્રિયક હકીકતમાં શું છે? તો કે ટોલેન્સ પ્રક્રિયક એટલે તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 નું દ્રાવણ. બરાબર, આપણે જ્યારે પ્રક્રિયા કરવી હોય ત્યારે આ દ્રાવણ તાજું બનાવવાનું હોય. AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટને એમોનિયા યુક્ત કરવાનું હોય. જ્યારે એને એમોનિયા યુક્ત કરવામાં આવે ત્યારે હકીકતમાં કઈ ઘટના બને? તો AgNO3 માં રહેલો મધ્યસ્થ ધાતુ આયન Ag+ છે એ અમોનિયાના અણુ હોય, આ એમોનિયાના અણુને લિગેન્ડ તરીકે પોતાની સાથે જોડે. તમે સવર્ગ સંયોજનોના અભ્યાસમાં શીખી ગયા છો કે ધાતુ આયનો બે પ્રકારની સંયોજકતા ધરાવે, પ્રાથમિક અને દ્વિતીય. આ Ag+ આયનની જે પ્રાથમિક સંયોજકતા છે એ NO3- આયન વડે સંતોષાઈ ગયેલી, તેમ છતાં એની દ્વિતીય સંયોજકતા વડે એમોનિયાના બે અણુને પોતાની સાથે જોડશે અને આ સંકીર્ણ સંયોજન ઉત્પન્ન કરે AgNH3 5NO3, જેમાં હકીકતમાં સંકીર્ણ આયન AgNH3 2 એ ધન આયન સંકીર્ણ અને આ NO3- એ ઋણ આયન. બરાબર, અથવા એને પ્રતિ આયન તરીકે પણ ઓળખવામાં આવે કે જે આયનીકરણ અથવા વિયોજન થી મુક્ત થાય. પણ આ અમોનિયાના અણુ આયનીકરણ કે વિયોજન થી મુક્ત થતા નથી, દ્વિતીય સંયોજકતા થી એને જોડાયેલા. આ જે સંકીર્ણ બન્યો છે એ જ હકીકતમાં શું છે? તો કે ટોલેન્સ પ્રક્રિયા. હવે આપણે કોઈ પણ આલ્ડિહાઇડમાં તાજું બનાવેલું એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક ઉમેરી અને આલ્કલાઇન માધ્યમમાં એને ગરમ કરવામાં આવે, તો આલ્કલાઇન માધ્યમમાં એને ગરમ કરતા જે ટોલેન્સ પ્રક્રિયક હોય એનું રિડક્શન થાય અને એનું રિડક્શન થઈ સિલ્વર ધાતુ છૂટી પડે કે જે ચળકતા ચાંદીના અરીસા એટલે કે રજત દર્પણ જેવી રચના ઉત્પન્ન કરે. બરાબર, એટલે જ આ કસોટીને રજત દર્પણ કસોટી એવા નામથી આપણે ઓળખીએ છીએ. અને જે આલ્ડિહાઇડ સંયોજન લીધેલું હોય એનું ઓક્સિડેશન અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણ આયનની અંદર થઈ જાય છે. કાર્બોક્સિલેટ ઋણ આયન થાય. બરાબર,
અને આ પ્રક્રિયા માત્ર ને માત્ર આલ્ડિહાઇડ સંયોજનો જ દર્શાવે છે, અન્ય એક પણ સંયોજન આ પ્રક્રિયા દર્શાવતા નથી. જો આપણે પ્રક્રિયાનું સમીકરણ દર્શાવીએ તો ખૂબ જ સરળ પ્રક્રિયા સમીકરણ છે. આલ્ડિહાઇડ એની અંદર આપણે ઉમેરીશું ટોલન્સ પ્રક્રિયક, એટલે આર નું બંધારણ લખવાનું, એની અંદર કાઉન્ટર આયન એટલે કે પ્રતિ આયન નું કઈ કામ નથી, એટલે ખાલી આપણે સંકીર્ણ આયન બતાવેલો છે, અને બેઝિક માધ્યમમાં એટલે હાઇડ્રોક્સાઇડ આયનની હાજરીમાં પ્રક્રિયા થાય. જો કે બેઝિક માધ્યમ માટે અલગથી કાંઈ એમાં ઉમેરવાની જરૂર રહેતી નથી, વધુ પડતો થોડોક એમોનિયા ઉમેરેલો હોય એટલે ઓટોમેટિક બેઝિક માધ્યમ ઉત્પન્ન થશે. આમાં પ્રક્રિયા થઈ આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયન આર COO- માઇનસ ઉત્પન્ન થશે. ટોલન્સ પ્રક્રિયકમાં રહેલો આ એજી પ્લસ રિડક્શન પામી એજીમાં રૂપાંતર થશે, અને એ જ એજી મોટાભાગે પ્રક્રિયા કસનળીમાં કરતા હોય ટેસ્ટ ટ્યુબ ની અંદર, તો એ ટેસ્ટ ટ્યુબ ની દિવાલ સાથે ચોટી જાય અને જેના કારણે ચળકતું સિલ્વર મિરર એટલે કે રજત દર્પણ ઉત્પન્ન થાય. અને એટલે આપણે જોઈ શકીએ કે ટોલન્સ કસોટી પોઝિટિવ થયેલી છે. સાથે સાથે અન્ય ઘટકો જે એમોનિયા છે એ એમોનિયા ઉત્પન્ન થશે અને બાકીનો ભાગ આપણે પાણી તરીકે ઉત્પન્ન થશે. બરાબર, તો આ પ્રક્રિયા ટોલન્સ પ્રક્રિયા અથવા તો ટોલન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી તરીકે ઓળખાય છે અને મોસ્ટ આઈએમપી એવી પ્રક્રિયા છે. બરાબર, નીટ માટે પણ આનો બહુ ઉપયોગ થાય છે, કારણ કે જ્યારે આપણે એમસીક્યુ પૂછાય ત્યારે જે વિધાનો આપેલા છે એમાં કીધું હોય કે આપેલો પદાર્થ ટોલન્સ કસોટી દર્શાવે છે તો સમજવું કે એ આલ્ડિહાઇડ જ છે. જો એમ કે ટોલન્સ કસોટી દર્શાવતું નથી તો એ નક્કી હોય કે એ આલ્ડિહાઇડ તો નથી, બીજું જે સંયોજન હોય તે, એટલે એના આધારે તમે સરળતાથી ઓપ્શન માંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી શકો. બરાબર, ચાલો ટોલન્સ કસોટી ની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. હવે આપણે વાત કરીએ એના પછીની કસોટી, એના પછીની અગત્યની કસોટી છે ફેહલિંગ કસોટી. ફેહલિંગ કસોટી ટોલન કસોટી જેવી જ છે, એટલે એની અંદર ફેહલિંગ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે. હવે ફેહલિંગ પ્રક્રિયક એનો ઉપયોગ થાય. ફેહલિંગ પ્રક્રિયક બે પ્રકારના હોય, એક હોય ફેહલિંગ એ અને બીજો હોય ફેહલિંગ બી. ફેહલિંગ એ તરીકે આપણે કોપર સલ્ફેટ ના જલીય દ્રાવણ નો ઉપયોગ કરીએ, PuSO4 નું જલીય દ્રાવણ એ ફેહલિંગ એ કહેવાય. અને ફેહલિંગ બી તરીકે આપણે બેઝિક અથવા તો આલ્કલી યુક્ત સોડિયમ પોટેશિયમ સલ્ફેટ નો ઉપયોગ કરીએ. જેને રોસેલ છાર પણ કહેવાય, સોડિયમ પોટેશિયમ સલ્ફેટ કે ટાર્ટરિક એસિડ નો સોડિયમ પોટેશિયમ છાર છે. જેનું આપણે બંધારણ દર્શાવવું હોય તો ટાર્ટરિક એસિડ એના જે બંને COOH સમૂહ હોય એમાંથી એક COOH સમૂહમાં કાર્બોક્સિલેટ આયન સાથે સોડિયમ ધન આયન અને બીજી બાજુએ પોટેશિયમ ધન આયન દર્શાવીએ. જો અહીંયા આપણે બંને જગ્યાએ COOH હોય તો ટાર્ટરિક એસિડ કહેવાય. એક બાજુએ COOH એને પ્લસ અને બીજી બાજુએ COOH કે પ્લસ, તો આ કહેવાય સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ એટલે કે રોસેલ છાર.
અને એ આલ્કલી યુક્ત કે બેઝિક તો ઓટોમેટિક બની ગયું હોય, કારણ કે એને પ્લસ ને કે પ્લસ એને હોય છે ને કે હોય દ્વારા દાખલ કર્યા હોય. હવે જયારે આપણે આ કસોટી કરવી હોય ત્યારે સૌ પ્રથમ આ જે ફેહલિંગ પ્રક્રિયકો છે, ફેહલિંગ એ અને ફેહલિંગ બી, એને સમાન જથ્થામાં લઈ અને મિશ્ર કરવામાં આવે, જેને ફેહલિંગ પ્રક્રિયક કહેવાય. આ બંને નો સમાન જથ્થામાં લઈ અને એને મિશ્ર કરવામાં આવે, અને ત્યારબાદ આલ્ડિહાઇડ સંયોજનને ફેહલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરવામાં આવે. ફેહલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા આલ્ડિહાઇડ સંયોજનનું અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન થશે, અને ફેહલિંગ પ્રક્રિયકના રિડક્શનથી લાલાશ પડતા કથાઈ રંગના ક્યુપ્રસ ઓક્સાઇડના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને આપણે ફેહલિંગ કસોટી તરીકે ઓળખીએ છીએ, જેની પ્રક્રિયાની અંદર આ બધા ઘટકોને લખવા આવતા નથી. બરાબર, જો પ્રક્રિયા કઈ રીતે લખાય તો કે આલ્ડિહાઇડ એની અંદર ફેહલિંગ પ્રક્રિયક ઉમેરો, એટલે ફેહલિંગ પ્રક્રિયકમાંથી જે કોપર સલ્ફેટમાંથી રહેલો કોપર 2+ આયન અને આલ્કલી માધ્યમ માટે રહેલો OH- માત્ર એની જ જરૂર છે. તો આ Cu2+ અને આલ્કલાઇન માંથી OH- ખાલી આટલાને દર્શાવવાની જરૂર પડી. હવે આને મિશ્રણને ગરમ કરવો, એટલે જે આલ્ડિહાઇડ છે એ અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયન RCOO- ફેરવાય. Cu2+ આયન છે એનું રિડક્શન Cu+ માં થઈ અને ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે Cu2O બને અને વધતા પાણી ઉત્પન્ન થાય. અહીંયા ક્યુપ્રસ ઓક્સાઇડ લાલા પડતા કથાઈ અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, એટલે આપણે તરત જ એનું અવલોકન કરી અને જોઈ શકીએ. બરાબર, એટલે આપણે અવલોકન કરી શકીએ, એટલે આપણે જોઈ શકાય કે ફેહલિંગ કસોટી જોવા મળે છે કે નથી મળતી, અને આ કસોટીમાં માત્ર ને માત્ર આલ્ડિહાઇડ સંયોજનો જ દર્શાવે છે, અને એમાં પણ માત્ર એલિફેટિક આલ્ડિહાઇડ સંયોજનો જ ફેહલિંગ કસોટી દર્શાવે. એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજનો જેમ કે બેન્ઝાલ્ડિહાઇડ છે એ ફેહલિંગ કસોટી આપતું નથી. એટલે આ બંને કસોટી, ટોલરન્સ કસોટી અને ફેહલિંગ કસોટી, પ્રયોગશાળામાં આલ્ડિહાઇડ સંયોજનોની પારખ માટે ખૂબ જ અગત્યની હોય એવી કસોટી છે. ચાલો, આની અંદર પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો, નહીતર હવે એના પછીની કસોટીની વાત કરીએ. એના પછીની આપણે જે કસોટી જોવાની છે એ કસોટી છે હેલોફોર્મ કસોટી. હેલોફોર્મ કસોટી અથવા હેલોફોર્મ પ્રક્રિયા એવા સંયોજનો દર્શાવે છે કે જેમાં એમાં આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનો કે જેમાં રહેલા કાર્બોનિલ સમૂહની બાજુમાં ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય એવા આલ્ડિહાઇડ ને કીટોનને આપણે મિથાઇલ કીટોન કહી શકીએ. એટલે CH3 C3+O ધરાવતા આલ્ડિહાઇડ કે કીટોન જેને કહેવાય મિથાઇલ કીટોન. આવા સંયોજનોની જ્યારે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સોડિયમ હાઇપોહેલાઇડ એને આપણે લખી શકીએ NaOH, જેના વિશે તમે કદાચ પી વિભાગના તત્વોની અંદર જોયેલું હોય Na+ અને OH- આયન હોય. સોડિયમ હાઇપોહેલાઇટ એ કઈ રીતે મેળવી શકાય, તો કે આપણે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડની
ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરી NaOH એની X2 સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી સોડિયમ હાઇપોહેલાઇટ મળે. આ પ્રક્રિયાની અંદર આપણે X તરીકે ક્લોરિન, બ્રોમિન અથવા આયોડિન લઈ શકાય. ક્લોરિન વાળા આવા સંયોજન મળતા નથી. બરાબર, જો આપણે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો હોય એવા આયોડિહાઇડ કે કિટોન સંયોજનને સોડિયમ હાઇપોહેલાઇટ સાથે ગરમ કરી તો જે લીધેલા આયોડિહાઇડ કે કિટોન છે એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન પામી અને મૂળ કાર્બોનિલ સંયોજન કરતા એક ઓછો કાર્બન પરમાણુ ધરાવતો હોય એવો કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર ઉત્પન્ન કરે અને જે મિથાઇલ સમૂહ જે કાર્બોનિલ સમૂહની બાજુમાં જોડાયેલો છે એ હેલો ફોર્મમાં રૂપાંતર પામે. જો આપણે પ્રક્રિયા બતાવીએ, કોઈ પણ એવો આયોડિહાઇડ કે કિટોન લેવાનો કે જેમાં સી દ્વિ બંધ ઓ ની બાજુમાં CH3 હોય. આવો આયોડિહાઇડ એક જ શક્ય છે, એસિટાલ્ડિહાઇડ. એના સિવાયનો એકે એવો આયોડિહાઇડ ન હોય કે જે મિથાઇલ કિટોન કહી શકાય, એટલે બાકીના બધા તો કિટોન જ હોય. આની પ્રક્રિયા કરશું આપણે સોડિયમ હાઇપોહેલાઇટ NaOH. જો કે ઉમેરવાનું કેવી રીતે હોય તો કે NaOH અને ડાયહેલોજન ઉમેરી, એટલે ઘણી વખત પ્રક્રિયામાં આ રીતે ડાયરેક્ટ લખવું NaOH વત્તા X2, એટલે કે બેઝિક માધ્યમમાં ડાયહેલોજન સાથે પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર આ મિથાઇલ સમૂહને અમે કાઢી નાખવાનું, એટલે એક ઓછો કાર્બન થઈ ગયું. હવે બાકી વૈધો એમાંથી કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર, એટલે કે RC3OONA, આવો સોડિયમ કાર્બોક્સિલેટ કહેવાય એવી નિપજ મળે. અને આ જે ઘટક છે એ હેલો ફોર્મ એટલે કે CH3X માં રૂપાંતર પામે. આ પ્રક્રિયાને હેલો ફોર્મ પ્રક્રિયા કહેવાય અથવા તો એને હેલો ફોર્મ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આ પ્રક્રિયાનું મહત્વ શું છે? તો આ પ્રક્રિયાનું એક મહત્વ એ છે કે જો પ્રક્રિયાની અંદર સોડિયમ હાઇપોહેલાઇટ તરીકે સોડિયમ હાઇપો આયોડાઇટ નો ઉપયોગ કરવામાં આવે, NaOI એટલે કે NaOH અને I2 નો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા ઉત્પન્ન થતી જે નિપજ છે એ આયોડો ફોર્મ હશે. અને આયોડો ફોર્મ પીળા અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થાય કે જેથી આપણે તરત જ એનું અવલોકન કરી શકીએ અને એના કારણે આપણે CH3CO સમૂહની પરખ કરી શકાય છે કે આપેલા સંયોજનમાં CH3CO સમૂહ હાજર હોવો જોઈએ. જો કે આ પ્રક્રિયા CH3CHOH ધરાવતા આલ્કોહોલ સંયોજનો પણ દર્શાવે જે આપણે 10મા ચેપ્ટરની અંદર પણ ચર્ચા કરેલી. બરાબર, હેલો આલ્કેન ને હેલો એરિનની ચર્ચા કરેલી ત્યારે આયોડો ફોર્મ કઈ રીતે બને છે એની પ્રક્રિયા જોયેલી અને ત્યારે કીધેલું મેં કે CH3CO ધરાવતા હોય એવા આલ્ડિહાઇડ અથવા કિટોન અને CH3CHOH ધરાવતા હોય એવા આલ્કોહોલ એ બેઝિક માધ્યમ NaOH કે સોડિયમ કાર્બોનેટની હાજરીમાં આયોડિન સાથે પ્રક્રિયા કરે તો પીળા અવક્ષેપ સ્વરૂપનો આયોડો ફોર્મ ઉત્પન્ન કરે છે અને આ કસોટીને આયોડો ફોર્મ કસોટી કહેવાય, આયોડો ફોર્મ કસોટી. તો જે સંયોજનો આયોડો ફોર્મ કસોટી આપે એ તમામ કાં તો CH3CO ધરાવતા હોય અને કાં તો CH3CHOH ધરાવતા હોય તો જ પ્રક્રિયા આપે. આ પ્રક્રિયાની બીજી અગત્યતા એ છે કે તમે લીધેલા જે મિથાઇલ કિટોન સંયોજન છે એમાં કોઈ પણ કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય તો એ કાર્બન કાર્બન દ્વિબંધ ઓક્સિડેશન પામશે નહીં, એ અસર પામ્યા વિનાનો રહે છે. જે રીતે આપણે PCC પ્રક્રિયકનો ઉપયોગ કરીએ અને ત્યારે જેમ ઓક્સિડેશન દરમિયાન કાર્બન કાર્બન દ્વિબંધ જળવાયેલો રહે એ જ રીતે આ પ્રક્રિયામાં પણ કાર્બન કાર્બન દ્વિબંધ અસર પામતો નથી, એનું ઓક્સિડેશન થશે નહીં. તો આપણે એનું એકાદ ઉદાહરણ લઈએ. માની લ્યો કે આપણે એવો મિથાઇલ કિટોન લેશું કે જેમાં C દ્વિબંધ C હોય, એટલે આ C દ્વિબંધ C સાથે મિથાઇલ કિટોન જ જોડી દઈએ. પછી બાકીના આ જે કાર્બનની સંયોજકતા છે એ તમે મજા આવે એનાથી પૂરી કરો. બરાબર, આપણે અહીંયા બે CH3 ને હાઇડ્રોજન લીધો છે
તમને મજા આવે તો બીજા એકમે લઈ શકાય. આની અંદર આપણે ધારો કે આપણે સોડિયમ હાઇપોક્લોરાઇટ ઉમેરીએ, સોડિયમ હાઇપોક્લોરાઇટ એટલે કે NaOH વત્તા Cl2 એ ઉમેરશું તો જે મિથાઇલ કિટોન છે COCH3 એનો CH3 કાઢી નાખવા, આ દ્વિબંધ અસર પામશે નહીં બરાબર. માત્ર અહીંયા CH3 કાઢી એટલે એક ઓછા કાર્બન ધરાવતો હોય એવા કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર ઉત્પન્ન થશે. આ બાકીના જે ઘટકો છે એમના એમ જ છે. આ સી દ્વિબંધ ઓ અહીંયા ઓ એન એ બરાબર, આવો આપણને સોડિયમ ક્ષાર મળી જાય. આનું તમે નામકરણ કરી શકો. અને વત્તા જે ક્લોરિન વાળું લીધું છે એને અનુવર્તી હેલો ફોર્મ એટલે ક્લોરો ફોર્મ CHCl3 મળે. તો આ રીતે આપણે હેલો ફોર્મ પ્રક્રિયાની પણ સમજૂતી દર્શાવી. તો અહીંયા આપણું આઈડીઆઈડ અને કિટોન સંયોજનોનું ઓક્સિડેશન ની વાર્તા પણ પૂરી થાય. ચાલો આની અંદર હજી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. એને અનુવર્તી હોય એટલે કે એક ઓછો કાર્બન ધરાવતો હોય એવો કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર બનાવવાનો, અને બીજો તમે જે સોડિયમ હાઇપો આયોડાઇડ લીધું હોય તો આયોડોક્સ ઉત્પન્ન થાય. સાહેબ આમાં તો ટ્રાય આયોડો એસિટોન આપ્યું, નિપજમાં ટ્રાય આયોડો એસિટોન પ્લસ એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ટ્રાય આયોડો એસિટોન એવું ક્યાં લખ્યું છે? આ ચોપડી એક છે બીજી એમાં ફિનિક્સમાં. એવું કઈ હોય નહીં છતાં હવે હું જોઈ લઈશ બરાબર એવું લાગે તો, અને પછી તમને કાલે કહું એમ. કારણ કે એવું તો આવી જ નહીં, આપણે મિથાઇલ કેટોન પ્રક્રિયા કરીએ તો આ જ રીતે પ્રક્રિયા થાય. રેડી છે બરાબર, ટ્રાય આયોડો એસિટોન એવી નિપજ બનાવવાની નથી. એ ચાલો બીજા કઈ હોય તો રેડી. ચાલો હવે આની અંદર ખાસ તો આપણે પરખ કસોટીઓ બહુ મહત્વની હતી બધી બરાબર, અને એના આધારિત ઘણી વખત કઈ રીતે પ્રશ્ન પૂછે, તો એના માટે તમને કોયડો નંબર 12.4 આપેલો છે પાઠ્યપુસ્તકમાં. તમારે એ કોયડો એક વખત વાંચી અને ચેક કરવાનો કે કઈ રીતે એ આખો આપેલું છે, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકાય. ખાસ એમાં જુદા જુદા પરખ કરનારા પ્રક્રિયકોનો ઉપયોગ છે, અને એ પ્રક્રિયકો દ્વારા કઈ માહિતી મળે એના આધારે આપણે આપેલા અણુસૂત્ર ધરાવતું સંયોજન કયું હશે એનું અનુમાન કરવાનું છે, અને જો ચોક્કસ અનુમાન થઈ જાય તો આપણે પ્રક્રિયા લખવાની હોય બરાબર. પ્રક્રિયા લખવી કઈ અઘરી નથી, પણ અનુમાન કરી અને કઈ રીતે પ્રક્રિયક આપેલો છે અણુસૂત્ર એ કયું સંયોજન હશે એ નક્કી કરવું એ આ ખાસ જરૂરી છે, એ આપણે આવડવું જોઈએ. એમાં ધ્યાનમાં એ રાખવાનું કે જો હાઇડ્રોજનની સંખ્યા કાર્બનની સંખ્યાને અનુરૂપ ઓછી આવતી હોય પ્રમાણમાં, આપણે કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે લગભગ બમણા હાઇડ્રોજન જોઈ લીધા, જો એટલી ન આપેલી હોય તો સમજવાનું કે આપેલું સંયોજન અસંતૃપ્તતા ધરાવતું હશે એટલે કે એમાં પાઈ બંધોની હાજરી હશે. હવે એ પાઈ બંધ બે પ્રકારના બની હશે, કાં તો બેન્ઝીન વલયને કારણે હોય અને કાં તો કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધને કારણે હોય. જો કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ મુક્ત રીતે હોય તો એવા સંયોજન એ બ્રોમિન જળ કે બેયરના પ્રક્રિયક વડે પારખી શકાય, કારણ કે એ બ્રોમિન જળનો રંગ દૂર કરે, બેયરના પ્રક્રિયકનો રંગ દૂર કરે.
પણ જો એવું ન કરતા હોય તો એની અંદર એરોમેટિક વલયની હાજરી હોય, બરાબર. અને બાકી આપણે ડીએનપી નો ઉપયોગ આવે, ટુ ફોર ડીએનપી, કે જે કાર્બોનિલ સમૂહની પરખ કરે, ટોલરન્સ કસોટી કે ફેલિંગ કસોટી એ આલ્ડીહાઇડ સમૂહની પરખ કરે, અને આયોડોફોર્મ કસોટી કે હેલોફોર્મ કસોટી એ આપણને મિથાઇલ કીટો સમૂહની પરખ કરે. આવી પરખ જો આપણે આપેલી હોય કે આ કસોટી થાય છે ના નથી થતી, તો એના આધારે તમે સરળતાથી સંયોજનનું બંધારણ કેવું હશે એ નક્કી કરી શકો. ટ્રાય કરજો, ન થાય તો કાલે એની પણ આપણે ચર્ચા કરીશું અને પછી આગળની પ્રક્રિયા જોશું. કોઈને કઈ હજી છેલ્લે બીજા કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો અને પછી આજનું કાર્ય પૂરું કરીએ. રેડી, ચાલો તો હવે બાકીની ચર્ચા કાલે કરીશું. Thank you.